नमस्कार, लक्ष्मीवेद સાથે હું છું દેવાંશી। ગુજરાતમાં રાજકીય દ્વેષ અને એના લીધે રાજકીય મારામારીની ઘટનાઓ બહુ થતી નથી, પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડવાનો ટ્રાય કરી રહી છે ત્યારથી કમલમમાં ગયા ત્યારે પણ થોડી મારામારી થઈ। એમાં માર તો મોટા ભાગે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સારો એવો ખાધો। એના પછી બધાને એવું હતું કે ફરીથી નહીં થાય, પરંતુ ગઈકાલે સુરતના ગણેશ પંડાલમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ ગઈ, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પર હુમલો કરવામાં આવ્યો। આમ આદમી પાર્ટી પર પણ આરોપ ભારતીય જનતા પાર્ટીએ લગાવ્યો છે કે શરૂઆત એમના કાર્યકર્તાઓએ કરી હતી, દાદાગીરી કરી હતી, પછી થોડી મારામારી થઈ ગઈ અને એના કારણે આ ઘટનાએ આ પ્રકારનું સ્વરૂપ ધારણ કર્યું છે। આમ આદમી પાર્ટી પર એક આરોપ એ પણ લગાવી રહ્યા છે નેતાઓ કે માઇલેજ લેવા માટે આમ આદમી પાર્ટી બધું આ કરી રહી છે। ઘણીવાર આ ઝઘડા થાય અને પછી આમ આદમી પાર્ટી પર સહાનુભૂતિ બધાને આવે એ પ્રકારનું પણ પ્રયાસ આ કરતી હોય છે પાર્ટી, અને એટલા જ માટે થયું કે આમ આદમી પાર્ટીના નેતાઓને આ સવાલ કરવો જરૂરી છે કે ગુજરાતમાં આવી રીતે મારામારીની પરંપરાઓ તો નહોતી, તો પછી ક્યાંથી લાવ્યા એ આ બધી વાતો। ચર્ચાની શરૂઆત કરીશું। આપણી સાથે વિક્રમ દવે, આમ આદમી પાર્ટીના નેતા છે, અને પ્રશાંતભાઈ ગઢવી, રાજકીય વિશ્લેષક છે। વિક્રમભાઈ, જાણી જોઈને થઈ રહ્યું છે આ બધું, કેમ કે આવું થતું નહોતું? નમસ્કાર સર્વે દર્શક મિત્રોને। દેવાજીભાઈ, કોઈ જાણી જોઈને કોઈનું પોતાનું માથું ફોડી નાખે એવું શક્ય છે? જાણી જોઈને એક વસ્તુ ચોક્કસ થઈ રહી છે કે આજની આ ડિબેટ છે તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બેસવાની તૈયારી નથી દેખાડી ત્યાં, એ ચોક્કસ જાણી જોઈને છે। જેની 27 વર્ષથી સરકાર હોય, જેનું એસ્ટાબ્લિશમેન્ટ સંપૂર્ણપણે ઠેર ઠેર ઠેકાણે ઠેકાણે માફિયા હોય, બધી જ જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ દ્રષ્ટિગોચર કરો અને તમને માફિયા જ દેખાશે। એજ્યુકેશન હોય તો ત્યાં પણ માફિયા, હેલ્થમાં હોય તો તે પ્રાઇવેટમાં માફિયા, તમે જ્યાં જુઓ ત્યાં માફિયા છે। તમે તમે આ લઠ્ઠાકાંડ થાય, ડ્રગના હોલ થાય, તમે જ્યુડિશિયરીની તમે વાત કરો ને જ્યારે, ત્યારે જ્યુડિશિયરી પણ ત્રણ કટકામાં વેચાયેલી હોય છે। પહેલું ઇન્વેસ્ટિગેશન હોય છે, બીજું પ્રોસિક્યુશન હોય છે અને ત્રીજું જસ્ટિસ હોય છે। તો જજ સાહેબનો તો વારો છે ને ત્રીજો આવે છે, પણ ઇન્વેસ્ટિગેશન તો સરકારશ્રીના હાથમાં હોય છે, પ્રોસિક્યુશન તો સરકારશ્રીના હાથમાં હોય છે। ત્યારે આપણે સમજવાની જરૂર છે કે 27 વર્ષથી જેની જડો નખાઈ ગયેલી હોય અને નીચેથી ઉપર સુધી તંત્ર ભ્રષ્ટ અને માફિયાને હપ્તા પહોંચતા હોય, હવે એનું જ્યારે એ જ્યારે હચમચી જાય એનું તંત્ર, ત્યારે સ્વાભાવિક છે કે આ ચૂંટણીને લોહિયાળ બનાવવાની પરિસ્થિતિ ઉભી થાય। ત્યારે આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કહી રહ્યા છે, એમણે પણ વિડીયોઝ આપ્યા છે, એ લોકો પણ ઇન્જર્ડ થઈ રહ્યા છે, તો એ પણ કહી રહ્યા છે કે આમાં શરૂઆત થઈ હતી દાદાગીરીની આમ આદમી પાર્ટી તરફથી। દિવાનસિંહબેન, ભારતીય જનતા પાર્ટીનો મેં એક 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 ફોટોગ્રાફ હમણાં સોશિયલ મીડિયામાં જોયો અને એક ડોક્ટરને મેં પૂછ્યું, ત્યારે ડોક્ટરે મને કીધું મને કે આ બ્લડ નથી, આ જે સ્ટેન્સ છે ને એના કલર ઉપરથી જે કહેતા હતા, પણ હું એમાંય તે ઇન્ટ્રિકસીસમાં નથી જવા માંગતો। તમે અત્યારે તે હમણાં કમલમની વાત કરી, કમલમમાં આવડી મોટી ઘટના ઘટી ગઈ, એક્શન શું લેવાની? અને એક્શનમાં હું એટલું જ કહું છું કે કમલમ જેવી જગ્યાના સીસીટીવી ફૂટેજ કેમ હજી સુધી રિલીઝ નથી કર્યા? તમે કોઈને કિશુદાનભાઈ જેવા સિનિયર નેતાને આવું વ્યક્તિત્વ હોય એને, કારણ કે જો સિનિયર એટલે કહું છું કે હી ઇઝ બેકડ અપ બાય અ પાર્ટી, એ અમારા નેશનલ એક્ઝિક્યુટિવમાં છે અને એ પાર્ટી છે, એ વજૂદવાળી પાર્ટી છે, ગુજરાતના લોકો જેને સ્વીકારે છે એ પાર્ટી છે, એટલે ઈસુદાનભાઈનું મહત્વ છે। અને એ ઈસુદાનભાઈ છે, એને જ્યારે આવી રીતે ઢોર માર મારે, બિલકુલ ખોટા એના ઉપર આક્ષેપ કરાવરાવે અને એના ઉપર પછી એ પછી તમે કોઈ કમલમ કોઈ ઇન્વેસ્ટિગેશન આગળ ચાલે જ નહીં, લટકતું જ રાખી દેવાનું। કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ઘૂસ્યા તો તમે હતા ને? પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, તમે જ્યારે રાજકારણમાં, તમે દેવાનસિંહબેન એક સમજો, જ્યારે જાહેર જીવનમાં આવો ને તમે, ત્યારે તમારું શરીર પણ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી રહેતું, આ જાહેર જીવનનો આપણો ભારતનો એક ટ્રેડિશન છે। તો જે હુમલો થયો છે ને તો બધા વખોડી રહ્યા છે, મનોજભાઈને વાગ્યું પણ બહુ છે, બધાની સંવેદનાઓ પણ એમની સાથે છે, પણ આવું આમ આદમી પાર્ટી અને ભાજપમાં જ કેમ થઈ રહ્યું છે? આટલા વર્ષોથી અહીંયા કોંગ્રેસ પણ લડી રહી છે, કોઈ દિવસ આવી મારામારી ત્યાં નથી થઈ, કોઈ દિવસ કોઈ પ્રમુખો આટલી તોછડાઈથી બોલ્યા જ નથી જે રીતે અત્યારે થઈ રહી છે। ઇવન રાજનૈતિક વિવેક એક મર્યાદા રહેતી હતી, તારા બાપનું આમ, તારો બાપ આમ, ફલાણો આમ, ઢેમચો એવું કંઈક બોલે છે, ઢેંકચો કે ઢેમચો એવું કંઈક બોલે છે, તો આ જે આખી રાજનીતિની ભાષા કેમ બદલી રહી છે આમ આદમી પાર્ટી? દેવાંશીજી, આમ આદમી પાર્ટીમાં જેટલા પદાધિકારીઓ છે ને એ ગુજરાતી જ છે, પહેલી વાતે, એટલે આ કોઈ બહારથી આવેલા લોકો નથી, આ પહેલી વાર લડાઈ કરવા જયારે નીકળે ને
ત્યારે માથા ઉપર કફન બાંધીને નીકળ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીનો જન્મ છે ને એ આંદોલનથી થયો છે. અને અમે બહુ ક્લિયર છીએ કે અમે રાજનીતિ કરવા નથી આવ્યા, અમે રાજનીતિ બદલવા આવ્યા છીએ. અને જયારે રાજનીતિ બદલવાની હોય ને, એક ઇન્કલાબ લાવવાનું હોય ને, ત્યારે આ બધી જ જાતની તૈયારી રાખવાની હોય. ભણેલ ગણેલ લોકો છે આમ આદમી પાર્ટીમાં, તમે બધાની ડિગ્રીઓ જોશો, બધા ભણેલ ગણેલ લોકો છે. અને મારે ખાસ એ કહેવું છે કે આના પહેલા સીઆર પાટીલ પણ નહોતા, કોઈ સુપર સીએમ ની ગુજરાતમાં પ્રણાલી નહોતી, પહેલી વાર સુપર સીએમ બની રહ્યા છે. અહીંયા હાથ મૂકીને પૂછો તમારી જાતને કે શું શું ભૂપેન્દ્રભાઈ છે એ સીએમ થવાને લાયક છે? હું તો પ્રશ્ન એ પૂછું છું મારી જાતને, એ ગુજરાતના નાગરિક તરીકે કહું છું કે તમે તમે નોમિનેટ કરો એક્સપિરિયન્સ વગરના, અને સુપર સીએમ તરીકે એક માજી બુટલેગર શબ્દ હું એટલે વાપરું છું કારણ કે 106 કેસ હતા એમના ઉપર 2014 ની લોકસભા લડ્યા ત્યારે, અને 2019 ની લોકસભા લડ્યા ત્યારે એક પણ કેસ નહોતો. એમની એફિડેવિટમાં દેખાડે 106 કેસ 5 વર્ષમાં જે માણસ સુલટાવી શકે, એટલે એમનો ક્લાઉડ તો તમે વિચાર કરો. કુલ વિશે ચર્ચા નથી કરતા, જે જે લોકોનું ઉત્થાન કરવાનું છે એ વિશે, હેલ્થ વિશે, એજ્યુકેશન વિશે ચર્ચા નથી કરતા, તો પછી ખરેખર ચર્ચા શેની કરવાની છે? તમારે પોલેરાઇઝેશનના રાજકારણની ચર્ચા કરવાની છે, તુષ્ટિકરણના રાજકારણની ચર્ચા કરવાની છે? મારો પ્રશ્ન એ છે. અને પ્રશાંતભાઈએ જે વાત કરી ને, મારે એક આઈ વિલ ટેક વન મોર મિનિટ, હાફ અ મિનિટ, કે હું આપને વાત કરું, જો વાજપેયીજીની નહેરુજીની વાત કરીએ, આપણા વડવાઓ છે, એમણે આ દેશના નિર્માણમાં એમનો બહુ મોટો યોગદાન છે, અને એમને સત સલામ, એમણે આપણને ડેમોક્રેસી આપી છે. આજે આપણે જે વાત કરી શકીએ છીએ, ઇટ ઇઝ થેન્ક્સ ટુ ધેમ, આપણા ફોરફાધર્સને, આપણા પોલિટિકલ ફોરફાધર્સને, આપણા સ્ટેટ્સમેનને. અને બાકી આમ આદમી પાર્ટીની વાત કરી તો જો અમારે રાઇટ આરટીઆઈના એક્ટિવિસ્ટો છે, અમે પરફોર્મન્સ બેઝ્ડ પાર્ટી છીએ, અને જે ભવિષ્ય ડોળી નાખવાના શબ્દ પ્રશાંતભાઈએ કીધા ને, મને સખત વાંધો છે. ભવિષ્ય ડોળવા નથી આવ્યા, અમે ભવિષ્ય બનાવવા આવ્યા છીએ. તમે તમે સ્કૂલિંગ દિલ્હીનું જુઓ, કે તમે અત્યારે જે સરકારી સ્કૂલોમાંથી આઈઆઈટીના છોકરાઓ નીકળે છે, અહીંયા ક્યારે નીકળે એ મને કહો. અને બાકી જે તોડફોડની વાત કરી દેવાંશીજી, હું પોતે વઢવાણ નગરપાલિકાનો પ્રમુખ હતો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આવેલા, એમણે તોડફોડ કરેલી છે, એટલે આ નવી વાત નથી. હું આ 2014-15-16 ની વાત કરું છું, એટલે આ કોઈ જયારે વિરોધ પક્ષમાં ભાજપ બેસે ત્યારે ભાજપે આ કરેલું જ છે, જેમને કહી રહ્યા છો એ તમારા નેતાને મહાઠક કહી રહ્યા છે. એ તમારા હમણાં જ પ્રવક્તા 2 દિવસ પહેલા બીટ બેઠા હતા. મારા ઘરની બહાર નીકળું, આજની તારીખે મારા ઘરની બહાર નીકળું, જો સીએમ આવવાના હોય સુરેન્દ્રનગર ની અંદર, મારા ઘરની બહાર નીકળું તો સવારે 6 વાગે પોલીસ વાળા ઉભા હોય છે મારા ઘરની બહાર. હું વોક માટે જઉં તો મારા ભેગા આવે છે. તમે વિચાર તો કરો કે હું મારે સીએમ, મારો સીએમ છે ને, ગુજરાતનો તો સીએમ છે ને, મારે કઈ કહેવાનું એલાઉડ નથી? પણ હું એક ગુજરાતના નાગરિક તરીકે, અમારો તો એક ધારાસભ્ય નથી, પણ નાગરિક તરીકે આપ તો અત્યારે રાજનીતિ એ રીતે બદલાવી રહ્યો કે સામાન્ય નાગરિક શું કરી શકે ને ડેમોક્રેસીમાં, એ દેખાઈ રહ્યું છે આમ આદમી પાર્ટી તરીકે. પણ તમારા બંનેનું વર્તન તમને જ લાજે એવું છે, જનતા તો બાજુ પર મૂકું છું અત્યારે, તમને જ લાગે. પ્રશાંતભાઈ તમે શોભતું નથી એમ કહો છો ને, પણ જો અત્યારે સિસ્ટમ ની અંદર જે ક્લિયર કટ 27 વર્ષથી જે રાજ કરતું એ સિસ્ટમ ચલાવી રહ્યું છે, એની અંદર નો જે લૂપહોલ છે કે તમારા ઉપર, તમે એક મારી વાત પતી જાવ, તમે જે વાત કરી એટલે મારી વાત પતી જવા દો. મારી વાત એટલી જ છે કે સિસ્ટમ ની અંદર નો લૂપહોલ છે, આપણા બધાને સ્પર્શે છે, એટલે કે મારે કોઈ ઘટના ઘટી ગઈ, મને કોકે આવીને માર્યો, પોલિટિકલ નહીં નોન પોલિટિકલ બરાબર, અને એ જ લોકો ગામના લુખ્ખાઓ હોય એવા માણસો આવીને મને મારે, મારી જમીન પડાવી માટે વોટ એવર રીઝન, અને એ પછી હું જયારે પોલીસ સ્ટેશન જાઉં ત્યારે મારા પહેલા એ ઓલરેડી પહોંચી ગયા હોય અને મારા વિરુદ્ધ એફઆઈઆર કરી લીધી હોય અને એ પોલીસ વાળા લઈ લે એ એફઆઈઆર ને, સાધારણ માણસનું આ વેદના છે સાહેબ. આ સિસ્ટમ ની અંદર અત્યારે જે ચાલી રહ્યું છે ને, કે ઉલટા ચોર કોટવાલ કો ડાટે, એ ખરું થઈ રહ્યું છે. આ બાકી આમ આદમી પાર્ટીએ તો માર ખાવામાં જ હતી ને, અમે તૈયારી સાથે આવ્યા છીએ, સાબરમતીમાં જવાની તૈયારી સાથે પણ આમ આદમી પાર્ટીમાં જોડાણા છે, કારણ કે અમારું કમિટમેન્ટ બહુ સ્પષ્ટ છે. એવું લાગે છે વિક્રમભાઈ કે માર ખાવાથી સહાનુભૂતિ મળે છે? નહીં, સહાનુભૂતિની વાત નથી, પણ તમારે લડાઈ કરે, આ જે સિસ્ટમ બની છે, આ ઢાંચો બન્યો છે, એને નવી, આપણે અત્યારે ડિબેટ દેવાંશીજી શું કરવા કરીએ છે, આપણે આપણી નવી પેઢીને કંઈક સારું ગુજરાત, સારું ઇન્ડિયા દેવા માંગીએ છીએ. ધેટ આ રીઝન છે ને, આ વી વિલ ટેક ધીસ ફોરવર્ડ, કે એડમિનિસ્ટ્રેશન સુધારશે આ વાતને, એટલે આપણે ચર્ચા કરવા બેઠા છીએ. તો એના માટે તમે કટિબદ્ધ હોય ત્યારે તમારે જે કંઈ એડમિનિસ્ટ્રેશન, એમાં જે માફિયા જે જડ કરી ગઈ હોય, જે રૂટ હોય, ડેમોક્રેસીની વિરુદ્ધની વાત છે. જ્યારે એક સાથે 27 વર્ષ કોઈ રાજ કરે ને, તો એ લોકતંત્ર નેચરલ કોર્સ નથી. હવે એ નેચરલ કોર્સ નો, ઇલેક્શન જીતતા આવડી જાય, પણ જરૂરી નથી કે એડમિનિસ્ટ્રેશન કરતા સારું આવડે.
એટલે ક્વેશ્ચન ત્યાં છે. અને જે લોકોને આ સ્પર્શે છે ને એ લોકો આમ આદમી પાર્ટીને ગળું દબાવી દેવા માંગે છે. અને એના હિસાબે આ જે ઘટનાઓ થઈ રહી છે, બાકી પ્રશાંતભાઈ બધી જગ્યાએ માર જ ખાધો છે. અને અમે તોય તૈયારી સાથે આવ્યા છીએ. એકદમ નીચતાની પરાકાષ્ઠા પર, મતલબ લેવલ પર જયારે જાય છે, તો તમે એનાથી પણ વધારે નીચે જઈને એમની સામે લડવા માંગો છો ચૂંટણી, કે પછી આ રીતે? અને બીજી બાજુ જો માર ખાવાની વાત હોય તો આ બીજી વાર માર ખાધો છે મોટા પ્રમાણમાં. આમ જોવા જઈએ તો ત્રીજી વાર ઈસુદાનવાળી ઘટનાને પણ આપણે કન્સિડર કરી લઈએ તો ત્રણ વાર આવી ઘટનાઓ થાય છે. અને આ વખતનો હુમલો તો ઓલમોસ્ટ જીવલેણ હુમલો છે, કેમ કે એમને બહુ વાગ્યું છે, લસ્તરથી દેખાઈ રહ્યું છે. તો આ તો આ ચિંતાનો વિષય છે, માત્ર તમારા માટે નહીં, આખા રાજ્ય માટે. દેવાંશીજી, કોઈ પણ આપણે જયારે ક્રાઇમના આંકડા જોઈએ ને, તો કોઈ પણ ક્રાઇમ થાય ને એ પહેલાં કન્વિક્શન રેટ જો હાઈ હોય અને જેન્યુઅન જે લોકોને ખરેખર પનિશેબલ હોય, એ લોકો પનિશ થતા હોય ને સિસ્ટમની અંદર, તો આવી હિંમતો ઓછી થઈ જાય આપણે આપ. સિસ્ટમમાં જે તોડમરોડ થાય છે ને એ જ્યુડિશિયરી નથી કરતી. હું હજી કહું છું, ઇન્વેસ્ટિગેશન ને પ્રોસિક્યુશન જ તે સિસ્ટમને મેનિપ્યુલેટ કરી રહી છે, એના આધારે નિર્ણય આપે છે. એટલે એ ઇન્વેસ્ટિગેશન અને પ્રોસિક્યુશન છે ને એ બોથ આર કંટ્રોલ્ડ બાય ધી ગવર્નમેન્ટ, જે પણ સત્તામાં હોય એ. અને છેલ્લા 27 વર્ષથી કોણ સત્તામાં છે? આ રજડતા રખડતા ઢોર છે, તો 27 વર્ષથી કોણ છે? એનું પ્રોવિઝન નથી કર્યું એટલે આ પરિસ્થિતિ છે ને. નરપશુ છેલ્લા કેટલાય વર્ષથી ટ્રેક્ટર આવે છે, નરપશુનો પ્રશ્ન છે એટલે આ પ્રોબ્લેમ છે ને. એટલે સરકાર છે એ સરકાર ચલાવવા માટે એની પાત્રતા છે કે નહીં એનો સમય છે એ દર 5 વર્ષે આવે છે. અને એ જે લાયસન્સ રિન્યુ કરાવવાનું છે, એ લાયસન્સ રિન્યુ કરતા વખતે જીટર્સ આવી ગયા છે ભારતીય જનતા પાર્ટીને, કારણ કે ધે આર એટ ફોર્ટ એટ એવરી નુક એન્ડ કોર્નર. ગમે ત્યાં તમે નજર દોડાવશો ને ત્યાં તમે પ્રશ્ન, અને પ્રશ્ન તો ડેમોક્રેસીમાં ન પૂછીએ તો આ દેશ તો આપણો ડેમોક્રેટિક દેશ છે એટલે. અને બાકી સ્પિરિટ ઓફ ડેમોક્રેસી તો હંમેશા રહેવી જોઈએ. તમારી વાત 100% સાચી છે, અમે એનાથી નિમ્ન કક્ષાએ જવા નથી માંગતા, પણ અમે લડાઈ કરવા ચોક્કસ માંગીએ છીએ. એ ગાંધીની પણ રીત છે. આભાર માનો આમ આદમી પાર્ટીનો. અને જે થઈ રહ્યું છે આ ખૂબ દુઃખની વાત છે, આ ડેમોક્રેસીની સ્પિરિટ નથી. અને ચર્ચાઓમાં નબળી ભાષા ક્યાંય ન હોવી જોઈએ, પણ ચર્ચાઓમાં બધાએ બેસવું તો જોઈએ એવું તમે પણ આ જ પ્લેટફોર્મ ઉપરથી કહેલ છે. અને હું આજે દરખાસ્ત કરું છું ભારતીય જનતા પાર્ટી જે રાજમાં હતા અને કોંગ્રેસને પણ, કે બેસો, આપણે બધા ભેગા થઈ અને ગુજરાતનું હિત કરીએ. ચાલો, ઠીક છે, આવું અમે તો ઘણી વાર કહીએ છીએ. આપનો આભાર વિક્રમ.